નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે યુનિટ નંબર ફોર અ વન્ડરફુલ ક્રિએસનની અંદર જ આગળનો એક ભાગ બરાબર છે આપણે લાસ્ટમાં થ્રી પેર ઓફ આઈઝ એટલે કે ત્રણ જોડી આંખ વિશે આપણે મધરનું જોયું બરાબર છે હવે આગળ આપણે જોઈએ આઈ કે નોટ લાસ્ટમાં આપણે જોઈએ પ્રમાણે પેલા એન્જલે ભગવાનને કહ્યું કે તમે આરામ કરો એક જ દિવસમાં આટલી બધી તકલીફ ન લો તો તે સમય દરમિયાન ભગવાન કહે છે કે આઈ કેન નોટ આઈ કેન નોટ એટલે કે હું આરામ કરી શકું નહીં હી રિફ્યુઝ રિફ્યુઝ એટલે નિયરેસ્ટ મિનિંગ પૂછાય ડીનાય ઇનકાર કરવું ના પાડવી ના પાડવી એટલે શું કે તેણે ના પાડી ઇનકાર કર્યો કે નહીં હું આરામ કરી શકું તે એમ નથી આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક ઓલમોસ્ટ મોટાભાગનું કમ્પ્લીટ પૂર્ણ મેં મોટાભાગનું કામ પૂર્ણ કરી નાખ્યું છે હું આરામ ન કરી શકું મેં મોટાભાગનું કાર્ય તો પૂર્ણ કરી દીધું છે આઈ હેવ પુટ પુટ એટલે મૂકું આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયા પુટ એટલે મૂકું બેસ્ટ ઓફ માય આઈડિયા એટલે શ્રેષ્ઠ વિચાર આઈડિયા એટલે વિચાર ઇન ટુ ધીસ મોડેલ આ મોડેલની અંદર આ નમૂનાની અંદર આ મોડેલની અંદર મેં મારા શ્રેષ્ઠ વિચારો જે છે એ શ્રેષ્ઠ વિચારો અંદર મૂક્યા છે ના હોય ધીસ મધર વિલ હિલ હિલ એટલે નિયરેસ્ટ મિનિંગ પૂછાય સેવ બચાવવું ક્યુર સી યુ આર ઈ ક્યુર બચાવવું હીલ હર્સેલ હવે આ મધર જે છે એ પોતાની હર્સેલ પોતાની જાતની એ સંભાળ લઈ શકશે પોતાની જાતને બચાવી શકશે વેન જ્યારે સી ઇઝ શીખ સીખ એટલે બીમાર ઈ બરાબર એટલે જે સમય દરમિયાન તે બીમાર હશે એટલે જે સમય દરમિયાન તે બીમાર હશે ત્યારે માતા એ પોતાની જાતની એ જાતે જ એ સંભાળ લઈ શકશે સી વુડ બી એબલ ટુ ફીડ ટુ ફીડ એટલે ખવડાવવું એબલ એટલે સક્ષમ એટલે એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ કેબેજ એટલે કોબી હાફ અ કિલો એટલે અડધા કિલો કોબીની અંદર પણ તે ફેમિલીના છ સભ્યોને પણ ખવડાવવામાં એ સક્ષમ બનશે એટલે આ એક એક્ઝામ્પલ છે ખાલી માત્ર એટલે થોડો ઘણો ખોરાકની અંદર અગાઉ આપણે જોયેલું કે થોડા ઘણા ખોરાક ઉપલબ્ધ માતાની પાસે હશે તો પણ ઘરના સદસ્યને એ ખૂબ જ સારી રીતે એમનું ગુજરાન ચલાવવામાં એ સક્ષમ બનશે એટલે કે એક એક્ઝામ્પલ છે કે અડધો કિલો કોબી હશે તો પણ ઘરના છ સભ્યોને એ ખવડાવવામાં એ સક્ષમ બનશે આ એક એક્ઝામ્પલ છે એન્ડ સી વુડ મેનેજ અને એ મેનેજ કરશે નિયમન કરશે મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ બાથ એટલે સ્નાન એ શું શું મેનેજ કરી શકે છે તો બાથ ચાઇલ્ડ બાથ એટલે કે નાના બાળકને નવડાવવાનું કાર્ય પ્લે એને રમાડવાનું કાર્ય સ્ટડી એનો અભ્યાસ ફૂડ એનો ખોરાક એન્ડ સ્લીપ અને સ્લીપ એને સુવડાવવાનું કાર્ય એ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ ઇરિટેડ એટલે ખીજાવવું બરાબર પોતાનો મિજાજ ગુમાવવું એટલે કે વિધાઉટ ના વગર એટલે કે પોતાનો મિજાજ ગુમાવ્યા વગર પોતાનું મન ગુમાવ્યા વગર ઇન્ટરેસ્ટથી પોતાના મન ગુમાવ્યા વગર પણ બાળકને નવડાવવાનું કાર્ય હોય રમાડવાનું હોય એનો અભ્યાસ કરાવવાનો હોય ખવડાવવાનું હોય કે સ્લીપ એને સુડાવવાનું હોય એ દરેક કાર્ય જે છે એ દરેક કાર્યને એ મેનેજ કરી લેશે એને નિયમન કરી લેશે સંભાળી લેશે ધ એન્જલ વેન્ટ અરાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી પેલો એન્જલ દેવદૂત જે છે એ વેન્ટ અરાઉન્ડ ફરતે ફરવું મોડેલ ઓફ ધ મધર મધરના જે મોડેલ જે છે નમૂનો જે બનાવવા જે બનાવે છે ગોડ તેની ફરતે વેરી સ્લોલી એ ખૂબ જ ધીમે ધીમે એ ફરે છે જે કંઈ માતાનું જે સ્ટેચ્યુ ત્યાં બનાવેલું છે એની ફરતે ધીમે ધીમે પેલું એન્જલ ફરે છે જુએ છે અને નિહાળે છે કઈ પ્રકારનું મોડેલ તૈયાર કરેલું છે એ જુએ છે એન્જલ એ ટચ ઇટ અને શું કરે છે એ ટચ ઇટ જ એટલે સ્પર્શ કરવું અને તે મોડલને તે સ્પર્શ કરે છે એને સ્પર્શ કર્યું એન્ડ સેડ અને કહ્યું કે ઇટ્સ અ ટુ સોફ્ટ સોફ્ટ એટલે કોમળ નરમ નાજુક એટલે શું કહે છે પેલી સ્ટેચ્યુને મોડલને એ સ્પર્શ કરે છે અને પછી કહે છે ટુ સોફ્ટ એ નમૂના એ મોડલ જે છે એ ખૂબ જ સોફ્ટ છે ખૂબ જ નરમ છે ખૂબ જ સહેલું છે એમ કહે છે ને ખૂબ જ નરમ છે કોમળ છે એમ કહે છે મધર બરાબર બટ વેરી ટફ ટફ એટલે મુશ્કેલ અઘરું આ સપનું ઓપોઝિટ મિનિંગ છે વિરુદ્ધાર્થી શબ્દ છે બરાબર છે તો શું કહે છે પણ વેરી ટફ એ ખૂબ જ મુશ્કેલ પણ છે એટલું કોમળ પણ છે અને એ ખૂબ જ મુશ્કેલ પણ છે સૈ ધ લોર્ડ એક્સાઇટેડ પેલા ભગવાન એક્સાઇટ એટલે ઉત્સુક એટલે ઉત્સુક ભગવાને ઉત્સુકતાથી એને કહ્યું કે ટુ જે સમજે છે એટલું એ સહેલું પણ નથી એ ટફ છે ખૂબ જ એને સમજવું પણ છે એ ખૂબ જ એ મુશ્કેલ પણ છે કે તું જે રીતે એને સમજે છે એટલું એ ઈજી પણ નથી પણ ખૂબ જ એ ટફ છે અઘરું છે મુશ્કેલ છે યુ કેન નોટ ઇમેજિન ઇમેજિન એટલે કલ્પના કરવી તું કલ્પના નહીં કરી શકે કે વોટ ધીસ મધર કેન ડુ એન એન્ડ્યુર ડુ એટલે કાર્ય કરવું એન્ડ્યુર એટલે સહન કરવું બેયર સહન કરવું એટલે શું કહે છે તું એને સહન મધર જે છે એ શું કાર્ય કરી શકે છે અને શું સહન કરી શકે છે કેવી કેવી વસ્તુને સહન કરી શકે છે એની તું કલ્પના પણ કરી શકીશ નહીં તું કલ્પના નહીં કરી શકે કે માતા કઈ કઈ પ્રકારનું કાર્ય કરી શકે છે અને કઈ કઈ વસ્તુઓને એ જાતે એ સહન કરી શકે છે એની તું કલ્પના પણ કરી શકીશ નહીં કેન થિંક પહેલાં અંજળ કહે છે કે કેન થિંક થિંક એટલે વિચારું શું એ વિચારી શકે છે પૂછે છે એને કે શું એ વિચારી શકે નોટ ઓન્લી કેન સી થિંક નોટ ઓનલી બટ ઓલ્સો એટલે માત્ર આ જ નહીં પેલું પણ એટલે શું કહે છે કે નોટ ઓનલી કેન સી થિંગ માત્ર તેણે એ વિચારી જ નથી શકતી બટ કેન રીઝન રીઝન એટલે કારણ પણ કારણ પણ જાણી શકે છે એન્ડ કમ્પ્રોમાઇઝ ટુ કમ્પ્રોમાઇઝ કરવું એટલે સમાધાન કરવું એટલે શું કહે કે માત્ર આ મધર જે છે એ માત્ર વિચારી જ શકતી નથી પણ કોઈ પણ વસ્તુ જે છે એ કાર્ય જે છે એનું કારણ પણ જાણી શકે છે અને કમ્પ્રોમાઇઝ એટલે કે બધાની અંદર એ સમાધાન કોઈપણ પરિસ્થિતિનું એ સમાધાન પણ કરી શકે છે સૈદ લોડ ભગવાને કહ્યું કે દરેક કંઈ પણ વસ્તુ એ કરી શકે છે ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ પેલો એન્જલ ઇમ્પ્રેસ થયો ઇમ્પ્રેસ થવું એટલે પ્રભાવિત થવું પેલું એન્જલ એ ખૂબ જ પ્રભાવિત થઈને અને વાત કરી એ પ્રમાણે કે માત્ર એ વિચારી જ નહીં શકે પણ દરેક પરિસ્થિતિ હોય કે સમસ્યા હોય એનું કારણ પણ જાણી શકે છે અને દરેક સિચ્યુએશનની અંદર પરિસ્થિતિની અંદર એ કોમ્પ્રોમાઇઝ એટલે કે એક સમાધાન પણ એ ખૂબ જ સારી રીતે કરી શકે છે એટલે પેલો એન્જલ જે છે વૉઝ ઇન્ટરેસ્ટેડ સોરી ઇમ્પ્રેસડ એ ખૂબ જ પ્રભાવિત થયું હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ ક્લોઝર એટલે નાથી વધુ નજીક ક્લોઝ એટલે નજીક પણ ક્લોઝર નાથી વધુ નજીક મોડેલની વધુ નજીક પેલો એન્જલે ગયો એન્ડ મૂવડ હિઝ ફિંગર મૂવ એટલે ફેરવવું હિઝ ફિંગર ફિંગર એટલે આંગળી એક્રોસ ધ ચીક એક્રોસ પાર્ક ધ ચીક ચીક એટલે ગાલ પેલા ગાલ ઉપર એને પોતાની આંગળી ફેરવી એટલે કે મોડલી વધુ નજીક પેલો એન્જલ ગયો અને એના ગાલ ઉપર તેને આંગળી ફેરવી ઓ ગોડ એન્જલ કહે છે ઓ ગોડ હર આઈઝ આર લીકિંગ હવે લીકિંગ લીક એટલે તપકવું નીચે પાણી પર ઉઠે એટલે શું કહે છે હર આઈઝ આર લીકિંગ શું કહે છે હે ભગવાન તેની આંખ એ આંખમાંથી એ આંસુ એક પડી રહેલા છે એટલે આપણે એની આંખ ટપકી રહેલી છે એટલે એનો અર્થ શું આંખમાંથી કંઈક ને કંઈક ઝરે છે કંઈક ને કંઈક પડે છે એમ કહે છે હાવ ડીડ ધીસ હેપન હેપન એટલે થવું બનવું આવું કેવી રીતે બન્યું પૂછે છે આવું કેમ થાય છે એની આંખમાંથી કાંઈક ને કંઈક ટપકે છે કેવી રીતે બન્યું આ ઇટ મસ્ત બિયર ટિયર શું છે તે ટીયર ટીયર એટલે આંસુ તે આંસુ હોવું જ જોઈએ આઈ હેવ નોટ પુટ ઇટ ધેર ભગવાન કહે છે એ કેવી રીતે બન્યું અને કહે છે કે તે આંસુ જ હોવું જોઈએ અને આઈ હેવ હેવ નોટ પુટ ઇટ ધેર પુટ એટલે મૂકવું મેં તેને ત્યાં મૂક્યું નથી મેં આંસુ મૂક્યું નથી આ કેવી રીતે બન્યું ભગવાન પણ સરપ્રાઈઝ છે આશ્ચર્ય છે એને પણ ઇટ ઇઝ મિરેકલ મિરેકલ એટલે ચમત્કાર તે ખૂબ જ ચમત્કાર છે મને ખબર નથી મેં તો કંઈ મૂક્યું નથી આંસુ આવ્યું ક્યાંથી ભગવાન કહે છે ભગવાનને પણ આશ્ચર્ય થાય છે એ કહે છે કે આ તો એક ચમત્કાર છે ધ લોર્ડ એક્સલેમ એક્સલેમ એટલે સમજાવવું એટલે ભગવાને સમજાવ્યું કે આંસુ જે છે એ મેં કાંઈ મૂક્યા નથી એ કેવી રીતે બન્યું આ તો એક ચમત્કાર છે બટ વોટ ઇઝ તિયર ફોર માય લોર્ડ પણ ભગવાન આ તિયર શા માટે આંસુ શા માટે શેના માટે આંસુ છે ઇટ ઇઝ સમથિંગ યુનિક યુનિક એટલે કંઈક અનુપમ કંઈક વિશિષ્ટ કે છે આ કંઈક સમથિંગ કંઈક આ કંઈક વિશિષ્ટ છે કંઈક મૂલ્યવાન છે યુનિક છે અનુપમ છે મે બી ઇટ મે બી એટલે કદાચ પર હેપ મે બી ઇટ ફોર પેન પેન એટલે દુઃખ દર્દ એ કદાચ દર્દનું દુઃખનું આંસુ હોય ફોર જોય આનંદનું આસુ પણ હોય પ્રાઇડ પ્રાઇડ એટલે ગર્વ ગર્વનું આંસુ પણ હોય ડિસપોઇન્ટમેન્ટ ડિસપોઇન્ટમેન્ટ એટલે નિરાશ નિરાશાનું હોય લોનલીનેસ લોનલીનેસ એટલે એકલાપણ એકલતાપણાનું હોય ધ લોડ એક્સપ્લેન એક્સપ્લેન એટલે પણ સમજાવું પહેલાં ભગવાને સમજાવ્યું એટલે શું કહે કે આંસુ છે માટે આપણે જાણીએ છીએ એ પ્રમાણે માતા જે છે માતાને બધી જ પ્રકારના આંસુ આનંદમાં હોય તો પણ આંસુ હોય તો પણ રૂડન કરે છે માતા રડે છે બરાબર છે તો એ જ રીતે બાળક એકલું પડી ગયેલું હોય તો પણ માતા રડે છે આપણે એનું દુઃખ સમજીએ છીએ દુઃખમાં તો એ આંસુ સારે જ છે પણ કોઈને ખબર પડવા દેતા નથી બરાબર મધર જે છે એટલું બધું સહન કરે છે એટલે એ આંસુ જે છે એ દુઃખના આંસુ પણ હોય આનંદના પણ હોય ગર્વ માતાને કાંઈક ને કાંઈક જો બાળક પોતાનું બાળક જે છે કાંઈક વિશિષ્ટ કાર્ય કરે તો એ ગર્વથી એની આંસુમાં આંખમાં એ આંસુ આવી પડે છે આનંદ એટલો બધો થઈ જાય બાળકને લીધે તો એ એ પોતાના માટે નથી પોતાને દુઃખ સહન થતું છે પોતે જાતે સહન કરી લે છે પણ અમે પોતાના બાળક જે છે એમનું ગર્વ થાય એનો આનંદ થાય એના દુઃખે પણ એ જાતે દુખી દુઃખી થતી હોય અને આંસુ સારે છે બરાબર છે અને ડિસપોઇન્ટમેન્ટ એ નિરાશ થઈ જાય તો પણ એ આંસુ સારે છે લોનલીનેસ એકલી પડી જાય માતાને એ પોતાના બાળક વગર ચાલતું નથી બરાબર એ એકલી પડી જાય તો પણ એનું બાળક સહી સલામત કોઈ બી જગ્યાએ હોય કોઈકની સાથે હોય એને ખબર હોય છતાં એ એકલી પડી જાય તો પણ એ એના આંખમાંથી એ આંસુ પડતા હોય છે બરાબર એ સહન કરી શકતી નથી તો એ આંસુ જે છે આ દરેક પ્રકાર માટે એ આંસુ હોઈ શકે છે વોટ અ વન્ડરફુલ ક્રિએશન આપણું ટાઇટલ આવ્યું અહીંયા જુઓ અ વન્ડરફુલ ક્રિએશન તો કોના મોડામાંથી એ શબ્દ નીકળ્યા એન્જલના દેવદૂતના એ વોટ અ વન્ડરફુલ ક્રિએશન શું અદ્ભુત સર્જન છે ભગવાનને કહે છે એન્જલ કે શું અદભુત સર્જન છે ગોડ એટલે વિદ્યાર્થી મિત્રો માતા જે છે ખરેખર આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણને ખ્યાલ છે એ પ્રમાણે ઘણા વિદ્યાર્થી મિત્રો તમે તો એક નાના બાળકો છો બરાબર છે અત્યારે સારું નરસું એ તમને વધારે પડતું એટલું ખ્યાલ ન હોય છતાં પણ તમે જો દસમામાં ભણતા હોવ બરાબર દસમામાં આવી ગયા હો હવે તમારી અંદર મેચ્યુરિટી આવેલી છે તો તે સમયે તમે મેચ્યોરિટી છે એટલે તમે ઘણું બધું માનસિક રીતે શારીરિક રીતે તમે ઘણું બધું સમજી શકો છો ઘણું બધું કાર્ય તમે કરી શકો છો એટલે તમે માનસિક રીતે તમે ખૂબ જ સારા એવા વિચાર કરીને માતાનો માતાને ખૂબ જ મદદ કરી શકો છો એને હેલ્પ કરી શકો છો શારીરિક રીતે પણ એટલે કે તમે કાર્ય કરીને પણ તમે એમને એ ખૂબ જ સારી રીતે માતાને મદદ કરી શકો છો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો મધર જે છે એ એમ કહેવાય છે મેં ક્યાંક સાંભળ્યું છે એમ કહેવાય છે કે ભગવાન જે છે એ ભગવાન સર્વશક્તિમાન ગોડ જે છે એ સમગ્ર સૃષ્ટિની અંદર એ બધે પહોંચી ન વળે એટલા માટે કહેવાયું છે કે એણે માતાના માતાનું સર્જન કર્યું એ પોતે મધર એટલે ગોડ સર્વશક્તિમાન એ ભગવાન જ છે એ બધે ન પહોંચી વળે બધી સમસ્યાનો ઉકેલ ન કરી શકે એટલા માટે એમણે એક માતાના રૂપમાં આવીને એક માતાનું એણે સર્જન કર્યું છે બરાબર તો મધરને વિદ્યાર્થી મિત્રો મારું તો કહેવું એવું છે કે મધરને ક્યાંય પણ તમારા થકી ઠેસ ન પહોંચે એની ખાસ કાળજી રાખે મધરને ક્યાંક દુઃખ થાય એવા શબ્દ આપણે ક્યારેય કોઈ ક્યારેય પણ જાણે અજાણે પણ આપણે ક્યારેય ન બોલાય ભલે આપણે વધુ પડતી આપણી પાસે કેપેસિટી ન હોય તો એટલી મદદ ન કરી શકીએ તો કંઈ વાંધો નહીં પણ મધરને દુઃખ થાય એવા કોઈ પણ પ્રકારના કાર્ય ન કરીએ એવી બધા જ વિદ્યાર્થીઓને એક મારી રિક્વેસ્ટ છે અને આ યુનિટ જે છે એ યુનિટ ઉપરથી આપણને એક વન્ડરફુલ ક્રિએશન એક શોર્ટનટ પણ આવશે અને એક મધર એક વન્ડરફુલ ક્રિએશન તરીકે એક યુનિક ક્રિએશન તરીકે એક મધર એવો એક એસે પણ આપણો મોસ્થાય છે ઓકે તો અહીંયા આપણું ચોથું યુનિટ પૂર્ણ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો